જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય S.P.C.C, વિષય S.P.C.C.ની અંદર સીસી વિભાગમાં ચેપ્ટર નંબર 6નો આપણે અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 6 છે, તેમાં પત્ર છે ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો. ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો ખૂબ જ સરળ શૈલીમાં લખાતા હોય છે. વેપાર ક્ષેત્રમાં સૌપ્રથમ ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના હેતુથી વેચાણકર્તાને માલ સામાન વિશે પૂછપરછ કરતો પત્ર લખી, અગાઉ તમે ભણી ગયા ને પૂછપરછ કરતા પત્ર કરી, પત્ર વ્યવહારની શરૂઆત કરે છે. આ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણકર્તા ગ્રાહકને માલ સામાનનો ભાવ, વળતર, પેકિંગ, નાણાંની ચૂકવણીની શરતો વગેરે બાબતો પત્ર દ્વારા જણાવે છે. એ તમને યાદ હશે કે પૂછપરછ કરે, પૂછપરછની અંદર ભાવ છે, વળતર છે, પેકિંગ છે, નાણાંની ચૂકવણી છે, ટ્રાન્સપોર્ટ ખર્ચ છે, આ બધું કોણ ભોગવશે તેની પૂછપરછ કરવામાં આવતી હતી. અગાઉ તમે ભણી ગયા છો. હવે નાણાંની ચૂકવણીની શરતો વગેરે બાબતો પત્ર દ્વારા જણાવે છે ત્યારે ત્યાર પછીના પત્ર વ્યવહારની શરૂઆત ફરીથી ગ્રાહક પક્ષે થશે. ત્યાર પછીના પત્રની શરૂઆત કેના પક્ષે થશે? તો કે ગ્રાહક પક્ષે થશે. તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલા પ્રત્યુત્તરના પત્રોની વિગતો તપાસી તેમણે મોકલેલા ભાવપત્રક અને સૂચિપત્રકની તુલનાત્મક અભ્યાસ કરે છે અને ત્યારબાદ કયા વેપારીને ઓર્ડર આપવાથી મહત્તમ લાભ થશે એ નક્કી કરી વેપારીને માલસામાન મંગાવતો એટલે કે ઓર્ડર આપતો પત્ર લખે છે. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ પ્રસ્તાવનાની અંદર એ કહેવા માગે છે કે પહેલાં પૂછપરછ કરે છે, બરાબર, વળતર કેટલું છે, ભાવતાલ કેવો છે, નાણાંની ચૂકવણી કેવી રીતે કરવાની છે, પેકિંગની સુવિધા કેવી છે, ટ્રાન્સપોર્ટ ખર્ચ કોણ ભોગવશે, આવી બધી પૂછપરછ કરે. અને જે વેપારી પેઢીનો પ્રત્યુત્તર સારો આવે, સારું એવું વળતર મળતું હોય, બરાબર, પેકિંગની સુવિધા સારી હોય, નાણાંની ચૂકવણીની અંદર વ્યવસ્થિત રીતે એને સાથ પર માલ આપતા હોય, તો આવા બધા લાભ મળશે એવી પેઢીને શું કરશે? તો કે ઓર્ડર આપશે, બરાબર છે. હવે આ ઓર્ડર આપતા પત્રો અંગે થોડીક સમજૂતી મેળવી લઈએ. ઓર્ડર આપવો એટલે શું? પહેલાં ઓર્ડર આપતા પત્રોમાં ઓર્ડર શબ્દ અંગ્રેજી શબ્દ છે, બરાબર. ઓર્ડર શબ્દ કઈ ભાષાનો? તો કે અંગ્રેજી ભાષાનો શબ્દ રહેલો છે. આ શબ્દનો ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે હુકમ એવો અર્થ કરવામાં આવે છે, બરાબર છે. એટલે ઓર્ડર શબ્દ કઈ ભાષાનો છે? અંગ્રેજી શબ્દનો. એનો ગુજરાતી શબ્દનો અર્થ કરીએ તો થાય છે હુકમ આપવો, એવો અર્થ કરવામાં આવે છે. પરંતુ વાણિજ્યક પત્ર વ્યવહારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરનો અર્થ હુકમ આપવો એવું ન કરી શકાય, પરંતુ ઓર્ડરનો અર્થ વિનંતી એવો કરવામાં આવે છે, બરાબર છે. એટલે ઓર્ડરનો મતલબ હુકમ આપવો એવો અર્થ થતો નથી. અહીંયા વાણિજ્યક પત્ર વ્યવહારમાં ઓર્ડર આપવો એટલે વિનંતી કરવો એવો એનો અર્થ થાય છે. આમ વાણિજ્યક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલસામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. ખાસ યાદ રાખી લેજો, ઓર્ડર આપતા પત્રો એટલે શું? તો કે માલસામાન મોકલવાની વિનંતી કરતા પત્રો છે. ઓર્ડર આપતા પત્રો ખરીદનાર અને વેચનાર કાયદેસર રીતે જોડતી કડી છે. યાદ રાખજો, કોને જોડતી કડી છે? ઓર્ડર આપતા પત્રો ખરીદનાર અને વેચનારને જોડતી કડી છે ઓર્ડર આપતા પત્ર. વિકલ્પ ટૂંકા પ્રશ્નોમાં પૂછાશે કે વેચનાર અને ખરીદનારને જોડતી કડી કોણ છે? તો કે ઓર્ડર આપતા પત્ર, અથવા ઓર્ડર આપતા પત્ર ખરીદનાર અને વેચનારને શું છે? તો કે જોડતી કડી છે. આમ આ પત્ર વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર છે. એમ પણ પૂછાય કે ઓર્ડર આપતા પત્ર એ ખરીદનાર અને વેચનાર વચ્ચે શું છે? તો કે એક લેખિત કરાર છે, બરાબર. તો આટલા શબ્દ યાદ રાખજો. હુકમનો અર્થ શું થાય છે? તો કે વિનંતી થાય છે. ઓર્ડર આપતા પત્રો એટલે એનું શું કહી શકાય? તો કે માલ સામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. આ કોને જોડતી કડી છે? ખરીદનાર અને વેચનારને જોડતી કડી છે, બરાબર. અને કોની વચ્ચેનો લેખિત કરાર છે? તો કે ખરીદનાર અને વેચનાર વચ્ચેનો લેખિત કરાર છે. વર્તમાન સમયમાં માલસામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર એટલે કે ટ્રાયલ ઓર્ડર હોય કે નિયમિતપણે અપાતા ઓર્ડર, બરાબર, હોય ત્યારે મોટે ભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલસામાનની વિગતો કેના દ્વારા? તો કે કોષ્ટક દ્વારા દર્શાવાય છે, અથવા તો નિયમિત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
તેમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે અને આ પ્રકારના ઓર્ડરપત્રનો ઉપયોગ થવાથી શરત ચૂક થવાની શક્યતા નહીવત છે. હવે આવો પ્રશ્ન પૂછાય કે નિયત માળખા સ્વરૂપે છપાયેલું ઓર્ડરપત્રકનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય? તો કે એમાં ભૂલ થતી નથી, એટલે કે શરત ચૂક થવાની શક્યતા નહિવત રહેલી છે. એટલે કે માળખું કમ્પ્લીટ હોય એમાં વિગત જ ભરવાની હોય, અને વિગત જ ભરવાની હોવાથી એમાં કોઈ ભૂલ થતી નથી. જ્યારે ઓર્ડરપત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડરપત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. બરાબર, જ્યારે પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર હોય ને ત્યારે જ ઓર્ડરપત્રક બિડાણ સ્વરૂપે મોકલી આપે છે. આ ઓર્ડરપત્રક વેપારી પેઢીએ કમ્પ્લેટ તૈયાર કરીને રાખેલું હોય છે, તેનું માળખું જેમાં માત્ર જે ખરીદનાર વ્યક્તિ છે એને જે વસ્તુની ખરીદી કરવાની હોય એની વિગત જ ભરવાની હોય છે. આમ ગ્રાહક જ્યારે આ ઓર્ડરપત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર આપે છે ત્યારે તે સાથે આવરણપત્ર, બરાબર, કવરિંગ લેટર મોકલવો જરૂરી છે. બરાબર છે. તો આવી રીતે ઓર્ડરપત્રકનો શું કરવામાં આવતો હોય છે, ઉપયોગ કરવામાં આવતો હોય છે. વેપારી પેઢી છે એ ઓર્ડરપત્રક પ્રત્યુત્તરની સાથે જ મોકલાવી દે છે, જેથી કરીને એમાં વિગતો ભરી અને ત્યાર પછી એ પત્રક શું કરવાનું હોય છે, તો કે પરત જમા કરવાનું હોય છે, પરત મોકલાવવાનું થતું હોય છે. હવે આ જે ઓર્ડરપત્રક છે એની તમને સમજૂતી મળી ગઈ છે. ઓર્ડર અંગ્રેજી વર્ડ છે. આ ઓર્ડરનો ગુજરાતી અર્થ થાય હુકમ આપવો, પણ હકીકતમાં વાણિજ્યક પત્ર વ્યવહારમાં ઓર્ડર આપવાનો મતલબ હુકમ આપવો એવો નથી થતો, પરંતુ વિનંતી કરવો એવો અર્થ થાય છે. હવે ઓર્ડર આપતા પત્રો માટે ધ્યાનમાં રાખવાલાયક જે બાબતો છે તે બાબતોની આપણે સમજૂતી મેળવશું. ચલો, પહેલી બાબત રહેલી છે ઓર્ડર આપતા પત્રોમાં ધ્યાનમાં રાખવાલાયક બાબતની અંદર. પહેલી બાબત છે કે વેચાણકર્તા તરફથી પ્રાપ્ત થયેલા પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનો ક્રમાંક, પત્રનો ક્રમાંક, તારીખ અને સંદર્ભ તરીકે દર્શાવવા જોઈએ. એટલે પહેલી બાબત યાદ રાખજો કે પત્રનો ક્રમાંક અને તારીખ દર્શાવવી જોઈએ. તેમાં દર્શાવેલા ભાવ તથા શરતો અનુકૂળ જણાતા હોવાથી આ ઓર્ડર આપી રહ્યા છીએ તે જણાવવું જોઈએ કે ભાવતાલને એ બધું અમને અનુકૂળ છે, એવું તમને યોગ્ય લાગતું હોય ત્યારે અમે આ ઓર્ડર આપવા જઈ રહ્યા છીએ, એવું જણાવવું જોઈએ. હવે પહેલી બાબત તમને ખ્યાલ આવી ગયો છે કે તારીખ અને ક્રમાંક નંબર દર્શાવો. બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટની અંદર શું કહે છે કે માલસામાનનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડરપત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. એક માલ સામાનનો જથ્થો અને ગુણવત્તા ઓર્ડરપત્રકમાં સ્પષ્ટપણે દર્શાવવી જોઈએ. ચલો, ત્રીજી બાબત શું કહે છે? તો ત્રીજી બાબત છે જે માલસામાનનો ઓર્ડર આપવાનો હોય તેનું સંપૂર્ણ વર્ણન કરવાનું. જે વસ્તુનો ઓર્ડર આપવાનો હોય તેનું સંપૂર્ણ વર્ણન કરવું જરૂરી છે. ચોથો પોઈન્ટ, વાણિજ્યક વ્યવહારને વધુ સ્પષ્ટ બનાવવા માટે ભાવપત્રકમાં જણાવેલ એકમ દીઠ કિંમતનો, એટલે કે એકમ દીઠ કિંમતનો એટલે કે યુનિટ પ્રાઇસ, ફરીથી ઉલ્લેખ કરવો જોઈએ. એકમ દીઠ ભાવનો ઉલ્લેખ પણ કરવો જોઈએ. પાંચમા મુદ્દાની અંદર શું કહે છે કે માલસામાનનું જથ્થા અનુસાર અનુકૂળ પેકિંગ જોઈતું હોય તો તેની સ્પષ્ટતા કરવી જોઈએ. બરાબર, એટલે વાતાવરણને અનુસાર પેકિંગની જરૂરિયાત ઊભી થતી હોય તો પેકિંગ અંગેની પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. આમ ગુણવત્તા અંગે, પેકિંગ અંગે, બરાબર, ભાવપત્રક અંગે એટલે કિંમત અંગે, આ બધી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. અને છઠ્ઠો પોઈન્ટ છે, માલસામાન વેચનારની શરત મુજબ અમુક રકમ ઓર્ડર સાથે મોકલવાની હોય તો તે અંગે ચેક કે ડ્રાફ્ટ પત્ર સાથે બીડેલ છે તેવું જણાવવું જોઈએ. જો અમુક રકમ સાથે મોકલાવેલી હોય તો ચેક સાથે મોકલેલ છે અથવા તો ડ્રાફ્ટ પત્ર સાથે જોડેલ છે એવું જણાવવું જોઈએ. જો માલસામાન શાક પર મંગાવવાનો હોય તો નાણાં કેટલી સમય મર્યાદામાં ચૂકવશો એ પણ દર્શાવી દેવું જોઈએ. શાક પર એટલે કે ઉધાર માલનું વેચાણ કરવાનું હોય તો તેની પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. સાતમો પોઈન્ટ, જો માલસામાન વેચનાર વ્યક્તિએ માલસામાન કયા વાહન દ્વારા, એટલે તમને ખ્યાલ છે ટ્રાન્સપોર્ટ થર્ડ, બરાબર, કયા વાહન દ્વારા મોકલાવેલ છે, કયા ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલાવેલ છે તેનો ઉલ્લેખ પણ કરવો જરૂરી છે. તદુપરાંત આઠમા પોઈન્ટની વાત કરવામાં આવે, એક કરતાં વધારે વસ્તુ અથવા તો જુદી જુદી બ્રાન્ડનો માલસામાન અલગ અલગ પેકિંગ કે વજનમાં ખરીદવાનો હોય તો ઓર્ડરપત્રક માલસામાનની સંપૂર્ણ વિગતો દર્શાવતા કોષ્ટક સ્વરૂપે દર્શાવવો જોઈએ. એટલે કે અલગ અલગ પેકિંગમાં વસ્તુની જરૂરિયાત હોય તો તેની પણ સ્પષ્ટતા કરી લેવી જોઈએ. આઠમા પોઈન્ટની વાત કરવામાં આવે,
તો આઠમો પોઈન્ટ રહેલો છે એક કરતાં વધારે વસ્તુ અથવા જુદી જુદી આવી ગયો છે. ચાલો નવમો પોઈન્ટ, નવમા પોઈન્ટની વાત કરવામાં આવે તો ઓર્ડર આપનાર ઓર્ડર આપ્યા પછી કેટલા દિવસમાં માલ સામાન મેળવવા ઈચ્છે છે તે દર્શાવવું જોઈએ. તારીખ કરતાં માલ મોડો મળશે તો તે સ્વીકારવામાં નહીં આવે તેનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. દસમો પોઈન્ટ, ગ્રાહકે પત્રના અંતમાં જો મોકલાવેલ માલસામાનની ગુણવત્તા સંતોષકારક હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશે તેવું વલણ બતાવવું જોઈએ. એટલે કે અંતમાં શું દર્શાવવું જોઈએ? તો કે મોટા, જો માલસામાન ગુણવત્તાવાળો હશે, સંતોષકારક હશે, તો મોટો ઓર્ડર આપીશું તેવું દર્શાવવું જોઈએ. આમ શરૂઆતમાં થી માંડીને અંત સુધી જે બાબતો ધ્યાનમાં રાખવાની છે તે બધી જ બાબતો આ પત્રની અંદર ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઉપર દર્શાવેલ તમામ મુદ્દાઓ ઓર્ડર આપતા દરેક પત્રમાં સમાવેલ એવું જરૂરી નથી, પરંતુ ઓર્ડર અને માલસામાનને અનુરૂપ જરૂરી મુદ્દાઓનો ઓર્ડર આપતા પત્રમાં સમાવેશ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાઓ તમે તૈયાર કરશો તો જ તમને શું સમજાશે? તો કે પત્ર સમજાશે. એટલા માટે આ જે મુદ્દાઓ છે એને તમારે, આમાંથી કોઈ પણ ચાર પાંચ મુદ્દાઓ છે એ ખાસ તમારે યાદ રાખવાના રહેશે, જેથી કરીને ઓર્ડર આપતો જે પત્ર હશે એ સરળતાથી તમે સમજી શકશો. બરાબર, આ એકવાર વાંચી જવું, આમાંથી પાંચક મુદ્દા પાકા ચોપડામાં પણ લખવા. બરાબર, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ વેરી મચ.